नमस्कार विद्यार्थी मित्रों, सिवा इंटरनेशनल स्कूल में आप सर्वनु हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आपणे अंग्रेजी माध्यमनी अंदर गुजराती विषयनी अंदर धोरण आठनी अंदर सेमिस्टर एकनी अंदर पाठ नंबर एकनी शुरुआत करीशुं। तो चालो विद्यार्थी मित्रों, हवे टेक्स्टबुकनी अंदर जई अने पाठ नंबर एकनो अभ्यास करिए। तो विद्यार्थी मित्रों, धोरण आठनी अंदर विषय गुजराती अंदर चेप्टर नंबर एक एटले पाठ नंबर एक तमे जोई शको छो, जेनुं टाइटल छे रेलवे स्टेशन। तमे जोई शको छो विद्यार्थी मित्रों, रेलवे स्टेशन जे पाठ छे ए चित्र पाठ छे, चित्रनुं अवलोकन करवानुं छे। विद्यार्थी मित्रों, अहींया सरस मजानुं तमने रेलवे स्टेशन देखाय छे। तो रेलवे स्टेशन चित्रनुं आपणे सरस मजानुं अवलोकन करवानुं छे कि चित्रनी अंदर शू शू नजरे चढ़े छे। तो तमे चित्रमां जोई शको छो तो के चित्रनी अंदर रेलवे स्टेशननी अंदर ट्रेन प्लेटफॉर्म पर आवी गई छे। त्यारबाद मुसाफरो आम तेम जई रह्या छे, फेरियाओ फरी रह्या छे। त्यारबाद विद्यार्थी मित्रों, कूलीओ छे सामान आम तेम लईने जई रह्या छे। आम विद्यार्थी मित्रों, ચિત્રની અંદર તમે જુઓ જે ચિત્રની અંદર તમને જોવા મળે છે તો કે ચિત્રમાં કોણ કોણ નજરે ચડે છે આમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્રમાં કે મુસાફરો છે, મુસાફરો જોવા મળે છે, ફેરિયાઓ, બે કુલીઓ છે, રેકડીવાળાઓ છે, પુસ્તકો વેચનાર, ગ્રાહક, ટિકિટ ચેકર વગેરે નજરે ચડે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ રેલવે સ્ટેશન જઈએ છીએ તો રેલવે સ્ટેશનની અંદર તમે વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમને ગાડી કેટલા વાગે આવશે, ક્યારે ઉપડશે, ક્યાં જશે એની પણ સૂચનાઓ આપવામાં આવતી હોય છે। રેલવે સ્ટેશનની અંદર સ્વચ્છતાલક્ષી પણ સૂચનાઓ લખેલી હોય છે કે કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ, સ્વચ્છતા જાળવો, ખિસ્સા કાતરુંથી સાવધાન રહો, એવી દરેક બાબતો રેલવે સ્ટેશન ઉપર તમને જોવા મળે છે। તમે પણ વિદ્યાર્થી મિત્રો ક્યારેક રેલવેમાં મુસાફરી કરી હશે, તમે પણ વિદ્યાર્થી મિત્રો રેલવેની અંદર કે અહીંથી પાલનપુર રેલવે સ્ટેશનથી અમદાવાદ ગયા છો, અમદાવાદથી તમે જોધપુર રાજસ્થાન પણ ગયા છો, આમ રેલવે સ્ટેશનની અંદર તમે જોવા જોશો તો રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ હોય છે, એક ગાડી આવતી હોય છે, બીજી ગાડી જતી હોય છે, સૂચનાઓ આપવામાં આવતી હોય છે, કુલીઓ માલ સામાનની હેરફેર કરી રહ્યા છે, પેસેન્જરો અવર જવર કરી રહ્યા છે, ટિકિટ જે ચેકરો છે એ ટિકિટ ચેક પણ કરી રહ્યા છે। તો તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવા મળે છે। તો અહીંયા તમને સ્ટોલ પણ જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રભાત બુક સ્ટોલ પણ છે, ટી સ્ટોલ છે, ફરસાણ સ્ટોલ પણ છે। તો વિદ્યાર્થી મિત્રો, રેલવે સ્ટેશનની અંદર આવા સ્ટોલ પણ જોવા મળે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, રેલવે સ્ટેશનની અંદર જુદા જુદા વિભાગો પણ જોવા મળે છે। તો કે કયા કયા વિભાગો છે? તો વિદ્યાર્થી મિત્રો, કયા કયા વિભાગ? તો બુક સ્ટોલ હોય છે, ત્યારબાદ ટી સ્ટોલ હોય છે, ફૂડ સ્ટોલ હોય છે, ફરસાણ કે મીઠાઈના પણ સ્ટોલ જોવા મળે છે, અહીંયા સિંગચણાના સ્ટોલ પણ જોવા મળે છે, ઠંડા પીણાના પણ સ્ટોલ જોવા મળે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એ પણ પ્રશ્ન થતો હોય છે કે રેલવે સ્ટેશન ઉપર કઈ કઈ સૂચનાઓ જોવા મળે છે? તો રેલવે સ્ટેશન ઉપર સૂચનાઓ તમને દિવાલો ઉપર જોવા મળતી હોય છે કે ખિસ્સા કાતરોથી સાવધાન રહો, કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ, ધૂમ્રપાન કરવાની સખત મનાઈ છે, અજાણી વસ્તુ હોય તો જોઈ હોય તો સ્ટેશન અધિકારીઓને જાણ કરો અને આગી સૂચના કે લાઇનમાં ઊભા રહો, ધક્કા મુક્કી કરશો નહીં, આવી સૂચનાઓ લખેલી હોય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, રેલવે સ્ટેશનની અંદર જુદા જુદા વિભાગ હોય છે, જુદી જુદી બારીઓ પણ હોય છે। તો રેલવે સ્ટેશનની અંદર કયા કયા વિભાગો હોય છે? તો વિભાગોની અંદર પ્રતીક્ષા ખંડ હોય છે, મહિલા ખંડ હોય છે, ત્યારબાદ રિઝર્વેશન વિભાગ હોય છે, ત્યારબાદ પાર્સલ વિભાગ હોય છે, ત્યારબાદ વર્કશોપ વિભાગ હોય છે, વોટર રૂમ હોય છે, લોકર રૂમ હોય છે અને પોલીસ રૂમ પણ તમને જોવા મળે છે। એના પછી વિદ્યાર્થી મિત્રો, એ પણ પ્રશ્ન થાય છે કે રેલવે સ્ટેશનની અંદર કઈ કઈ બારીઓ તમે જોઈ છે? તમે પણ રેલવે સ્ટેશન ગયા છો ને, કઈ કઈ બારી જોઈ છે, ટિકિટ લેવા ક્યાં જાવ છો? તો ટિકિટ બારી, તો કે રેલવે સ્ટેશનની ઉપર ટિકિટ બારી હોય છે, પૂછપરછ બારી હોય છે, બુકિંગ બારી હોય છે, કેન્સલ બારી પણ હોય છે, આમ જુદી જુદી બારીઓ પણ હોય છે। આમ રેલવે સ્ટેશનની અંદર લાઈવ સ્પીકર દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે। તો કેવી સૂચનાઓ આપવામાં આવતી હોય છે? તો કે ટ્રેન કે ટ્રેન ક્યારે આવશે, કયા ફેડ ઉપર પ્લેટફોર્મ પર આવશે, ક્યારે ઉપડશે વગેરેની સૂચના પણ આપવામાં આવે છે। પછી ટ્રેન કદાચ સંજોગો વસાત મોડી પડવાની હોય કે મોડી આવવાની હોય તો પણ સૂચના આપવામાં આવતી હોય છે। ક્યારેક કોઈ બાળક ખોવાઈ ગયેલું હોય તે અંગેની પણ સૂચના આપવામાં આવતી હોય છે। આમ વિદ્યાર્થી મિત્રો, તમે પણ રેલવે સ્ટેશન જાઓ તો આવી અચૂક જે બાબતો છે એની ધ્યાન પણ રાખવું જરૂર છે। હવે આપણે જાહેર સ્થળો કે રેલવે સ્ટેશન હોય છે એ પણ જાહેર સ્થળો છે એમની સ્વચ્છતા પણ જાળવીશું કે અમે રેલવે સ્ટેશન જોઈશું તો કચરો પણ હંમેશા કચરાપેટીમાં જ નાખીશું, અમે જાહેર
શૌચાલયનો સ્વચ્છતાનો ધ્યાન પણ રાખીશું. અમે થૂંકવા માટે થૂંકદાનીનો પણ ઉપયોગ કરીશું. જાહેર સ્થળો કે દિવાલોમાં બગાડશું નહીં. આમ દરેક બાબતો અમે રેલવે સ્ટેશનની અંદર જશું કે જાહેર સ્થળે જશું તો ધ્યાન રાખશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રપાઠ દ્વારા આપણને ઘણી બધું શીખવા મળે છે કે આપણે પણ હવે મોટા થઈશું ત્યારે મુસાફરી રેલવેમાં, બસ દ્વારા, પ્લેન દ્વારા મુસાફરી કરીશું, તો આવી બાબતો ઉપર ધ્યાન રાખવાનું હોય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્રને આધારે આપણે પ્રશ્ન પણ પૂછી શકીએ છીએ કે અભ્યાસક્રમના. તો અભ્યાસક્રમના પ્રશ્નોની અંદર પ્રશ્ન નંબર 1, તો કે ચિત્રો જોઈને પ્રશ્નના ઉત્તર આપવાના છે કે ચિત્રમાં કોણ કોણ નજરે ચડે છે. પહેલો જ પ્રશ્ન છે તમને કે ચિત્રમાં કોણ કોણ નજરે ચડે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ચિત્ર જોવાનું છે અને ચિત્ર જોઈ અને જવાબ આપવાનો છે. જો ચિત્રમાં કોણ કોણ નજરે ચડે છે, તો ચિત્રમાં મુસાફરો, ચાવાળો, ફેરિયાઓ, કુલીઓ, રેકડીવાળો, પુસ્તક, ટિકિટ ચેકર વગેરે નજરે ચડે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે, તો કે બીજા પ્રશ્નની અંદર કયા કયા સ્ટોલ નજરે ચડે છે. તો કયા કયા સ્ટોલ નજરે ચડે છે વિદ્યાર્થી મિત્રો, તો તમે જોઈ શકો છો. તો સ્ટોલની અંદર કે પ્રભાત બુક સ્ટોલ અને ટી સ્ટોલ નજરે ચડે છે, કે પ્રભાત બુક સ્ટોલ અને ટી સ્ટોલ નજરે ચડે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. તો આગળના પ્રશ્નની અંદર કે પ્રશ્ન નંબર 3, તો પ્રશ્ન નંબર 3ની અંદર ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. તો ઘડિયાળમાં 4:40 થઈ છે. ત્યારબાદ કયા કયા ફેરિયાઓ નજરે પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો કયા કયા ફેરિયાઓ નજરે ચડે છે. તો ચિત્રમાં ફળ વેચનાર એક ફેરિયું નજરે ચડે છે. એના પછી પ્રશ્નની અંદર કે સ્વાધ્યાયના પ્રશ્ન કે તમે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર ગયા હશો ને, તમે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનમાં પર ગયા હશો, તો તમારા અનુભવને આધારે આપણે નીચેના પ્રશ્નનો સોલ્યુશન કરવાનું છે. તો કે પ્રશ્ન નંબર 1, કે કયા કયા સ્ટોલ જોવા મળે છે. તમે જ્યાં હશો તો ખબર હશે ને વિદ્યાર્થી મિત્રો, તો કયા કયા સ્ટોલ જોવા મળે છે. તો કે અહીંયા ચિત્રના આધારે આપણે કહીએ કે બુક સ્ટોલ, ત્યારબાદ ટી સ્ટોલ, ફૂડ સ્ટોલ, ફર્શન સ્ટોલ, સિંગચણાના સ્ટોલ, ઠંડા પીણાના સ્ટોલ, આઈસ્ક્રીમના સ્ટોલ પણ જોવા મળે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે, કે કઈ કઈ સૂચનાઓ. તો કે ખિસ્સા કાતરુંથી સાવધાન રહો, કચરો કચરા પેટીમાં જ નાખો, ધૂમ્રપાન કરવાની મનાઈ છે, અજાણી વસ્તુ પડેલી જુઓ તો સ્ટેશન અધિકારીને જાણ કરો, લાઇનમાં ઊભા રહો, ધક્કામુક્કી કરશો નહીં, એવી સૂચનાઓ લખેલી હોય છે. ત્યારબાદ આગલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આગલા પ્રશ્નની અંદર કે અહીંયા તમે જોઈ શકો કે કયા કયા વિભાગો અને બારીઓ હોય છે. પ્રશ્ન નંબર 3, કે કયા કયા વિભાગો અને બારીઓ હોય છે. તો કે વિભાગોની અંદર પ્રતીક્ષાખંડ, મહિલાખંડ, વિશ્રામખંડ, વર્કશોપ વિભાગ, પાર્સલ વિભાગ, રિઝર્વેશન વિભાગ, લોકર રૂમ, પોલીસ રૂમ વગેરે રૂમ જોવા મળે છે. ત્યારબાદ આગળ પ્રશ્ન છે કે લાઉડસ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ અપાવતી હોય છે. તો કે લાઉડસ્પીકર દ્વારા ટ્રેન ક્યારે આવશે, ક્યારે ઉપડશે, કયા ફેર પર આવશે, એ બધી સૂચનાઓ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ ટ્રેન કે કોઈ સંજોગો વસાત લેટ હોય તો પણ એની પણ સૂચના આપવામાં આવતી હોય છે. કયા કયા ફેરિયાઓ તમને અહીંયા જોઈ શકો છો, કે કયા કયા વિભાગોની બારી હોય છે. તો કે વિભાગોની બારી કઈ હોય છે, તો કે બારીઓ કે પૂછપરછ બારી હોય છે, ટિકિટ બારી હોય છે, કેન્સલ વિભાગ હોય છે, બુકિંગ બારી હોય છે વગેરે જોવા મળે છે. હવે કયા કયા ફેરિયાઓ જોવા મળે છે, તો કે ફેરિયાઓની અંદર તમે જોઈ શકો છો કે ફળ વેચનાર હોય છે, ત્યારબાદ સાપાક સંદેશ વેચનાર હોય છે, સામાયિકો વેચનાર પણ જોવા મળે છે. હવે પ્રશ્ન નંબર 6, જાહેર સ્થળોએ તમે સ્વચ્છતા જાળવવામાં તમે શું કરશો. તો કે અમે જાહેર સ્થળે કચરો કચરાપેટીમાં જ નાખીશું, ત્યારબાદ અમે જાહેર સ્થળોએ સ્વચ્છતાનું ધ્યાન રાખીશું, અમે થૂંકવા માટે થૂંકદાનીનો પણ ઉપયોગ કરીશું, જાહેર સ્થળોની દિવાળ પણ બગાડીશું નહીં વગેરે બાબતો અમે ધ્યાન રાખીશું. ત્યારબાદ પ્રશ્ન નીચેના જાહેર સ્થળો ઉપર જોવા મળતી સૂચનાઓ, શાળા, તો શાળાઓ હોય તો શાળાએ કઈ સૂચનાઓ જોવા મળતી હોય છે. તો શાળાનો સમય સવારે 11-5 સુધીનો રહેશે, એમ પણ લખેલું હોય છે. શાળાનો સમય સવારે 7-12 રહેશે, એમ પણ લખેલું છે. ત્યારબાદ શાળાના વાલીઓને આચાર્યોને મળવાનો સમય 12:00 સુધીનો રહેશે, આવી સૂચનાઓ લખેલી હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જુદી જુદી સૂચનાઓની અંદર કે પ્રાર્થના સમયે શાંતિ જાળવો એવી પણ સૂચના લખેલી હોય છે, કે પ્રાર્થનાઓના સમયે તમે શાંતિ જાળવો એવી સૂચનાઓ પણ લખેલી હોય છે. આમ વગેરે સૂચનાઓ જોવા મળતી હોય. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ ધ્યાનપૂર્વક છે ને સ્વાધ્યાયના પ્રશ્નો જોવાના છે. દરેક સ્વાધ્યાય પ્રશ્નોની અંદર જે સ્વાધ્યાયની અંદર પાઠ્યપુસ્તકમાં આપેલા છે તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો,
તમારી સ્વાધ્યાય પોથીની અંદર આપેલા જે પ્રશ્નો છે એ પીડીએફમાં મોકલેલી ફાઇલ દ્વારા તમારે સ્વાધ્યાયના પ્રશ્નો તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાના છે અને એ પ્રશ્નો તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. આમ તમામ પ્રશ્નો તમારે ધ્યાનપૂર્વક વાંચી અને લખવાના છે. કોઈ પણ પ્રશ્નની અંદર અહીંયા વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્ન વાંચી અને તેને સમજી અને લખવાનો છે. દરેક પ્રશ્ન ઉપર ધ્યાન આપવાનું છે અને દરેક બાબત ઉપર કાળજી આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ગુરુ કાર્યની અંદર તમે પીડીએફમાં મોકલેલું કાર્ય તમારી સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે અને નોટબુકમાં લખવાનું રહેશે. નમસ્કાર. થેન્ક યુ.